નમસ્કાર મિત્રો જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલની અંદર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી વખત કંડક્ટરની નોકરી બાબતે થોડાક પ્રશ્નો આપને હતા તેની વિગત લઈને આવ્યો છું તો કન્ડક્ટરની નોકરી કરતાં કરતાં તૈયારી કરી શકાય બીજો ધંધો થઈ શકે અને ઓવર ટાઈમથી કેટલું કમાઈ શકો આ ત્રણ મહત્ત્વના પ્રશ્નોની વિગત આપણે આજે જોવાની છે બરાબર જે મારા અનુભવના આધારે તમને જણાવી રહ્યો છું નહીં કે કોઈ સરકારી એનો પરિપત્ર હોય બરાબર માત્ર અનુભવ નોકરી કરેલી હોય થોડુંક અનુભવ હોય એક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા બધા મિત્રો હોય તેને પૂછપરછ કરીને આપને થોડીક વિગત જણાવી રહ્યો છું ચાલો વધારે વિગત આગળ જોઈએ કન્ડક્ટરની નોકરીમાં જો સવારે ડ્યુટી હોય તો તમારે નોકરી સવારે ચાલુ થાય અને સાંજે નોકરી તમારી પૂરી થઈ જાય એટલે બીજે દિવસે તમારે રજા હોય બરાબર કે બાર કલાકનો ટાઈમ તમને બીજા દિવસનો મળે રાત્રિનો તમને ટાઈમ મળે છે એટલે કે એકાત્રા નોકરી હોય તો આવા સંજોગોમાં તમને એકાત્રા ટાઈમ મળે તો આવા સંજોગોમાં તમે તૈયારી કરી શકો બીજો બિઝનેસ કરી શકો કોઈપણ ધંધો ખેતીકામ કોઈ તમે ગામડાના હો તો તમારે દુકાન ધંધો કોઈપણ વસ્તુ તમે આ સમયની અંદર કરી શકો તેની વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ કે સવારે તમારે નોકરી હોય સવારથી સાંજની તો સાંજે તમે ઘરે આવી જાઓ ઘરે આવીને રાત્રે તમે આરામ કરી લ્યો અને બીજા દિવસે તમારે નોકરી હોતી નથી કારણ કે તમે તમારી બાર કલાક પૂરી કરી છે એટલે તમારે બીજા દિવસે રજા હોય ત્રીજા દિવસે પાછી બાર કલાક કરો એટલે તમારે જે રજા હતી તે દિવસની પણ આઠ કલાક ગણાઈ જાય બરાબર કે બાર બાર કલાક કરો એટલે ચાર કલાક વધે એ તમારે એડ થઈ જાય એવી રીતે તમારે એકાત્રા રજા મળે જો સવારની નોકરી હોય તો આગળ બપોરની નોકરી સાંજની નોકરી રાત્રિની નોકરી હોય તો કઈ રીતે રજા મળે તેની વિગત જોઈએ કન્ડક્ટરની નોકરીમાં જો બપોરે નોકરી ચાલુ થાય તો સાંજે જે તે સ્થળે નોકરી પૂરી થાય એટલે કે તમે બપોરે ડેપોમાંથી બસ લઈને નોકરી ચાલુ કરી છે તો તમે જે તે સ્થળે સાંજે પહોંચો તમારો જે નાઇટ રોકાણ હોય ના તમારી નોકરી પૂરી થાય અને બીજે દિવસે સવારે ત્યાંથી ફરી ડેપોમાં આવી જાઓ એટલે બીજા દિવસે બપોરે તમે ઘેરે જઈ શકો એટલે કે ઘેરે ગયા પછી તમને ચોવીસ કલાક રજા મળે એની પછીના દિવસે તમારે બપોરે ફરી વખત નોકરીએ આવવાનો હોય એટલે કે જે દિવસે તમે ઘેરે જાઓ તે બપોરે પછીનો સમય અને બીજા દિવસે બપોરે આવો ત્યાં સુધીનો સમય તમને તમારા ધંધા માટે મળી શકે બરાબર કે તૈયારી કરવા માટે મળી શકે અને જો તૈયારી કરતા હોવ તો રાત્રે જે તે જગ્યાએ તમારી નાઇટ હોય ત્યાં પણ તમે તૈયારી કરી શકો આવી રીતે તમે એક નોકરીમાંથી બીજી સારામાં સારી નોકરી મેળવી શકો આ કંડક્ટરની નોકરીના ઘણા બધા ફાયદાઓ રહેલા છે એ ફાયદાઓ તમને જણાવવા માટે તમારું કેરિયરને સુધારવા માટે થઈને તમે મૂંઝવણોમાં હોવ તો એ તમારું સોલ્યુશન થાય તેના માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે કે જો સાંજના ટાઈમે નોકરી ચાલુ થાય તો પણ બીજે દિવસે બપોરે નોકરી પૂરી થઈ જાય આવા સંજોગોમાં ઘણો બધો ટાઈમ તમને મળી રહે દાખલા તરીકે તમે સાંજના છ વાગ્યે નોકરી ચાલુ કરો છો છથી તમારી રાત્રે બે વાગ્યાના ગાળામાં નોકરી પૂરી થાય છે બે વાગ્યાથી તમે સવારમાં સ વાગ્યા સુધી આરામ કરી શકો અને છ વાગ્યાથી ફરી તમારી નોકરી શરૂ થાય અને બપોરના અગિયાર કે બાર વાગ્યા સુધીમાં તમારી નોકરી પૂરી થઈ જાય ત્યાર પછીના ટાઈમે તમે ઘરે જઈ શકો એટલે તે દિવસનો તમને ટાઈમ મળે અને પ્લસ કે બીજા દિવસે તમારે સાંજે છ વાગે એટલે તમને ઘણો બધો ટાઈમ મળી શકે દોઢ દિવસ જેટલો ટાઈમ તમને મળી શકે આવા સંજોગોમાં તમે તૈયારી ફૂલ કરી શકો અને તમે બીજો બિઝનેસ ધંધો દુકાન ખેતીકામ કોઈ પણ કામ કરી શકો ક્યાંક તમારા સગાવાલામાં કોઈ પ્રસંગો બાદ તમે પહોંચી શકો આ તમામ વિગત કે તમામ માહિતી જે તમને આપું છું એ કાર્ય તમે કરી શકશો બરાબર જો તમારી નોકરી રાત્રિના ટાઈમની નોકરી હોય તો પણ નોકરી પૂરી કરીને આરામ મળે એ ટાઈમ રૂટ મુજબ અલગ અલગ હોય દાખલા તરીકે તમે રાત્રે બાર વાગ્યે નોકરી સ્ટાર્ટ કરો છો સવારમાં સાત વાગ્યે જે તે સ્થળે તમે નોકરી પૂરી કરો ત્યાંથી ફરી વખત તમે ડેપોમાં આવવા માટે બીજા દિવસે બે કે ત્રણ વાગે પહોંચી અને ઘેરે જઈ શકો એની પછી તમારે ઘણો બધો ટાઈમ મળી રહે આવા ટાઈમમાં તમે ઘણા બધા કામ કરી શકો તૈયારી કરવા માટે પૂરતી ટાઈમ મળી રહે તમારે જે તે સ્થળે નાઇટ હોય તો પણ ત્યાં વાંસી શકો મેં તો અગાઉ બધી માહિતી આપી દીધી છે અને ઘેર જેટલો ટાઈમ આરામ મળે એ ટાઈમમાં પણ વાસી શકો તો તૈયારી કરતા હોવ તલાટી છે બિનસચિવાલય છે જીપીએસસી છે કે શિક્ષકની છે કોઈ પણ ભરતીની તમે તૈયારી કરો છો તો તમારા માટે બેસ્ટ નોકરી છે જલ્દી નોકરી મળે એવી કંડક્ટરની નોકરી અને ત્યાર પછી તૈયારી કરતાં કરતાં બીજી નોકરી મેળવી શકો ઘણા બધા કંડક્ટરો નોકરી કરતાં કરતાં તૈયારી કરીને બીજી સારી નોકરીએ લાગી જાય છે થોડોક વધુ ટાઈમ ભોગ આપવો પડે છે તમારે મહેનત વધારે કરવી પડે છે વધારે સમય આપવો પડે છે કારણ કે થાક અને એક એવા અમુક કારણોને લઈને તમે ઓછી તૈયારી કરી શકો પણ લાંબો સમય તૈયારી કરીને તમે નોકરીએ લાગી શકો તમે પાર્ટ ટાઈમ બીજો ધંધો કરીને પણ પૈસા કમાઈ શકો છો તમારા આરામના ટાઈમમાં સાઈડ આવક મેળવી શકો કે તમે આજે તમને રજા મળે છે તમે તૈયારી નથી કરતા તમારી ઉંમર વટી ગઈ છે પરીક્ષા આપવાલાયક નથી તો તમે આ નોકરીને બેસ્ટ બનાવી શકો તમારા બીજા ટાઈમમાં તમે દુકાનનું કામ કરી શકો તમારી ખેતી હોય તો ખેતીનું કામ કરી શકો કોઈ બિઝનેસનું કામ કરી શકો કોઈ પણ ક્ષેત્ર સાથે કોઈ ટ્યુશન કરાવતા હોય કોઈ પણ શૈક્ષણિક કે બિન શૈક્ષણિક ક્ષેત્ર સાથે તમે સંકળાયેલા છો તમારા પાસદારના ધંધા તરીકે તમે સંકળાયેલા છો તો એ ધંધો તમે કરી શકો છો બરાબર અને સાથે સાથે નોકરી પણ કરી શકો છો મુખ્ય વાત આવી છે કે ઓવરટાઈમ નોકરી કરો તો જીએસઆરટીસીના નિયમ મુજબ પૈસા મળે એટલે દોઢો પગાર મેળવી શકો દાખલા તરીકે તમારો પગાર છે તે સોળ હજાર રૂપિયા છે બરાબર હવે તમે ઓવર ટાઈમ કર્યા કરો એસટીની જરૂરિયાત છે અને તમને બોલાવે તમે આવો તમે બીજા પાસઠ હજાર રૂપિયાનો ઓવરટાઇમ કરો તો તમારા એકવીસ હજાર રૂપિયા પગાર થયો એટલે કે તમે તમારા પગાર કરતાં દોઢું કમાઈ શકો જો તમે ઓવર ટાઈમ કરો તમને થાક ન લાગે તમારે તૈયારી નથી કરવી કોઈ બિઝનેસ નથી કરવો તો ઓવર ટાઈમ પણ કરી શકો અને ગામડાના લોકોને જે ગામડાના જે લોકો છે એમને આંગણે નોકરીનો અવસર મળી શકે છે આ નોકરી એવી છે કે તમારા તાલુકા કક્ષાએ જે તે ડેપો હોય તેમાં તમને નોકરી તમારું સારું મેરિટ હોય તો મળી શકે છે એટલે કે તમારા ઘર આંગણે તમારો ધંધો તમારી ખેતી તમારી દુકાન તમારો પરિવારની સાથે રહીને વધારે પડતો આરામ પણ તમને મળે તમારે વ્યવહારમાં સમાજમાં રહેવા માટે જાવું આવવું જે કાંઈ પ્રશ્નો તમારા છે એ આ નોકરી સાથે મોટાભાગે તમને અનુકૂળતા પડતા હોય છે તમને રજાઓ પણ તમને માગો ત્યારે અમુક સંજોગોની અંદર મળતી હોય છે જો તમે અગાઉ રજા ભોગવેલી જાજી ન હોય તો તમારી રજા પેન્ડિંગ હોય તો તમને ઘણી બધી રજાઓ તમારી અનુકૂળતા મુજબ તમારે જરૂર પડે ત્યારે તમે મેળવી શકો તો આવા ઘણા બધા ફાયદાઓ કંડક્ટરની નોકરી સાથે સંકળાયેલા છે જેથી કરીને જે નિગમની અંદર નોકરી કરવા માટે ઘણા બધા લોકો ફોર્મ ભરતા હોય છે સારા સારા એન્જિનિયરિંગ છે પછી બીએસસી કરેલા છે બીબીએ છે બીકોમ છે એમબીએ સુધીના વિદ્યાર્થીઓ આ નોકરી મેળવવા માટે આતુરતા આ સમયમાં મેળવે છે કારણ કે ત્યાર પછી તે લોકો તૈયારી કરીને સારી નોકરી મેળવે છે સૌથી પહેલાં પગભર થવા માટે નોકરી સરળ હોય તો કંડક્ટરની છે થોડીક પ્રોસેસ અઘરી છે ફોર્મ ભરવા માટે કોર્સ કરવો પડે લાઇસન્સ કઢાવવું પડે તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવા માટે થોડુંક અઘરું પડે પણ નોકરી મળે પછી થોડોક આરામ અને થોડોક ટાઈમ થોડોક ભોગ આપી થોડુંક સહન કરીને તમે આગળ વધી શકો તમારી લાઈફને સરસ મજાની બનાવી શકો આ તમામ માહિતી મારા અનુભવના આધારે મિત્ર મિત્રવર્કુળની અંદર ઘણા બધા મિત્રોએ માહિતી આપી છે તેના આધારે તમને માહિતી આપી રહ્યો છું બરાબર તો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને એવા લોકો સુધી જરૂર પહોંચાડજો જે લોકો એમ કહેતા હોય કે કન્ડક્ટરની નોકરી કરીને અમારું ભવિષ્ય બરબાદ થશે અમે શું કરીશું તે લોકોને આ માહિતી પહોંચાડજો જો તમે આ ચેનલ વતી નવા સવો તો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જય હિન્દ અસ્તુ